વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવશું ટોપરાના લાડુ આ લાડુ બનાવવામાં ખૂબ જ ઓછી સામગ્રીનો ઉપયોગ થાય છે અને તેને બનાવવામાં પણ ફક્ત દસ જ મિનિટ લાગે છે ટોપરાના લાડુ બનાવવા માટે આપણે કોઈ જાડા તળિયાવાળા વાસણમાં હાફ ટેબલ સ્પૂન ઘી લેશું ઘી ગરમ થાય એટલે તેમાં એક કપ ટોપરાનું ખમણ નાખી દેશું જે વજનમાં સો ગ્રામ છે તેને લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે શેકી લેશું આ રીતે તેને સતત ચલાવતા રહેશું જેથી તે તળિયે બેસી ન જાય હવે બે મિનિટ પછી તેમાં વન ફોર્થ કપ કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરશું અત્યારે મેં અમૂલ મીઠાઈ મેટ વન ફોર્થ કપ એટલે કે સો એમએલ જેટલું લીધું છે ગેસની આંચ એકદમ ધીમી જ રાખી તેને સરખી રીતે મિક્સ કરી લેશું કન્ડેન્સ્ડ મિલ્કમાં ખાંડ ઉમેરેલી જ આવતી હોવાથી ઉપરથી ખાંડ નાખવાની જરૂર નથી હવે તેમાં બે ટેબલ સ્પૂન દૂધ ઉમેરશું દૂધ ઉમેરવાથી લાડુમાં મોઈશ્ચર આવશે અને તે સરસ સોફ્ટ બનશે તેને એક મિનિટ સુધી ચલાવતા રહી મિક્સ કરી લેશું હવે ગેસની ફ્લેમ ઓફ કરી આ મિક્સચરને અલગ વાસણમાં કાઢી થોડું ઠંડુ થવા દેશું તો હવે આ મિક્સચર થોડું ઠંડુ થઈ ગયું છે તેમાંથી આપણે લાડુ બનાવી લેશું થોડું મિક્સર હાથમાં લઈ તેમાંથી આ રીતે નાની સાઇઝના લાડુ બનાવી લેશું પછી તેને ટોપરાના ખમણમાં આ રીતે રગદોડી લેશું આટલા મિક્સચરમાંથી આ સાઇઝના લગભગ પંદરથી સત્તર જેટલા લાડુ બને છે આ ટોપરાના લાડુ ફ્રીજમાં છથી સાત દિવસ સુધી સારા રહે છે આ જ પ્રમાણે બધા લાડુ પણ બનાવી લેશું તો તૈયાર છે ટોપરાના લાડુ જો તમને આ ઇન્સ્ટન્ટ મીઠાઈની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં